પેલા રોકેટ લોન્ચરો પકડાયા હતા, હમણાં નિર્દોષ છૂટા બધા, ખબર છે? કદા ફટાકડા હતા, રોકેટ લોન્ચરો હતા નહીં ક્યારે. શું કરવા? ચૂંટણી જીતવી હતી એટલે લોકો રોકેટ લોન્ચરો નાખે છે. અરે ભાઈ, ખરેખર લોકો રોકેટ લોન્ચરો પકડાયા હોય તો એને જેલમાં જ પૂરવા જોઈએ, અમે એમ કહીએ છીએ. પણ નકલી કેસો કરવાની અંદર કોઈ કટાસ ન રાખી. 2007 નું ઇલેક્શન એવી રીતે જીતી, હવે 2012 નું ઇલેક્શન જીતવું છે. અને એ વખતે જે 5000 લોકો જેલમાં છે 2002 ના દંગાની અંદર, એ એમ કે છે, અને પેલા 30 પોલીસ અધિકારીઓ ખોટા એન્કાઉન્ટરમાં જેલમાં છે, એ બધા એમ કે છે કે મોદી સાહેબ હવે એકલા નહીં રહી. અમે તમે કીધું તું કે હું બેઠો છું, તમારા હુકમ નું પાલન કર્યું છે, તમે અમિત શાહ ને અંદર મોકલશો એનાથી નહીં પતે, તમારે આવવું પડશે. અને એના પરિવારજનો એમ કે છે આજે 5000 જેલમાં છે એના, કે 2012 આવવા દો, કમર નો કચ્છર ઘણ વાળી નાખવાનો છે. તો મોદી સાહેબ કે તમને મોકલા મૂકા પડતા, મુસલમાન ભાઈઓ તમે આવો, હવે તમારા મત ની જરૂર છે, સદભાવના કરવા આવો. બધાને બોલાવ્યા હતા ને સદભાવના કરવા માટે, એનું તો બોલાવ્યા. દાઢી વાળા ભાઈઓ ખાસ આવે, ટોપી પહેરીને આવે, હું નહીં પહેરું ટોપી, પણ તમે આવો બધા, તમારા મત ખપે, ટોપી નહીં, મત જોઈએ બધા. પણ એક પોલ આખી ખોલી દે, લોકોએ 500 કરોડ રૂપિયાને ખર્ચે સદભાવના કરી, એનો હિસાબ જોઈએ છે આપણે. 500 કરોડ રૂપિયાનો ખર્ચ સદભાવનામાં કર્યો, પણ અમને શું મળ્યું? તો કે તમને કઈ નહીં મળે, મોદી સાહેબ કે મને મત મળવાનો છે, આટલી જ વાત છે. એટલે વારંવાર તરકટો કરીને મત લઈ ગયા છે. એટલા માટે એમ કહીએ છીએ કે તમારા 15 વર્ષના નહીં, 18 વર્ષના શાસનનો ભારતીય જનતા પાર્ટીના લોકો અમારે હિસાબ જોઈએ છે. 10 વર્ષના મોદીના શાસનનો અમારે હિસાબ જોઈએ છે. તમે શું કહેશો? વડોદરાની અંદર શું આપ્યું અમને? ખોટો ખરા, હું ત્યાં બેઠો બેઠો સાંભળું છું. લાલબાગનો બ્રિજ, ક્યાંનો? લાલબાગનો ને, લાલબાગનો બ્રિજ. અમારે હિસાબ જોઈએ છે, કોના ખિસ્સામાં કેટલા નાણા ગયા. અમારે હિસાબ જોઈએ છે કે તમે વડોદરાના બાયપાસ આગળ એલએનટી કંપનીને આઈટી માટે જમીન અપાવી. તમે એમ કહ્યું હતું કે અમે આઈટી પણ શરૂ કરીશું, અહીંયા નોલેજ સેન્ટર શરૂ કરીશું, અને એની જગ્યાએ તમે એલએનટી ની ઓફિસો શરૂ કરી દીધી. અમારે હિસાબ જોઈએ છે સુરતની અંદર 1 રૂપિયાના ભાવે 80 એકર જમીન 1 રૂપિયાના ટોકન નથી અપાવ. એને 80 એકર આપી જમીન, એસઆરને જંગલની જમીન અપાય. પરંતુ અમને 25 વારના 50 વારના પ્લોટ નથી આપતા, એનો હિસાબ જોઈએ છે.